નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રીતિ સરાંસે સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ધોળીપાડા ખાતે અન્ન સલામતી કાયદા હેઠળ અભિવાદન સમારોહ યોજાયો. દાદરાનગર હવેલીમાં લોકસભા અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વાપી જીઆઈડીસીની એક પેપર મિલમાં લાગી ભીષણ આગ. અને પારડી કોલેજમાં કોરોના ગાઈડલાઈન્સ સાથે પરીક્ષાનો પ્રારંભ. હવે સમાચાર વિગતવાર જોઈએ. ધોળીપાડા ખાતે અન્ન સલામતી કાયદા હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓનો અભિવાદન સમારોહ કાર્યક્રમ યોજાયો. આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરના હસ્તે લાભાર્થીઓને રેશન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં સાંસ્કૃતિક હોલ ધોળીપાડા ખાતે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓને અભિવાદન સમારોહ યોજાયો હતો. સમગ્ર રાજ્યના 50 લાખ લાભાર્થીઓના સામૂહિક અભિવાદન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વર્ચ્યુઅલી સહભાગી બન્યા હતા. આ અવસરે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે ગરીબો માટેની આ અતિ મહત્વની યોજના આજથી શરૂઆત થઈ રહી છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલ સરકારે સૌને ગમે એવો નિર્ણય લઈ ગરીબો માટે સુંદર વ્યવસ્થા કરી છે. ગામમાં વ્યવસ્થાપન થકી યોગ્ય લાભાર્થીઓ અને તેઓ લાભ મળે આ પ્રકારનું સુચારુ આયોજન સંબંધિત સરપંચો કરે તેવો અનુરોધ તેમણે કર્યો હતો. રાજ્યનો કોઈ પણ વ્યક્તિ ભૂખો ન રહે તે માટે સસ્તા અનાજની દુકાનોથી અનાજ આપવાની સુચારુ વ્યવસ્થા સરકારે કરી છે. કોરોના મહામારી સમયે રક્ષણ મેળવવા માટે યોગ્ય સમયે યોગ્ય પગલાં લેતા અનેક લોકોને બચાવી શક્યા છીએ. વિશ્વના દેશો કરતાં આગળ રહી ભારત દેશે રસીની શોધ કરી છે અને સમગ્ર દેશમાં રસીકરણની કામગીરીની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. વન નેશન વન રેશન કાર્ડ યોજના હેઠળ NFSO કાર્ડ વિભાજન બાદ પણ NFSA કાર્ડ તરીકે યથાવત રહેશે. દેશના અન્ય રાજ્યોના પરપ્રાંતીય NSFA કાર્ડ ધારકો ગુજરાત રાજ્યમાં પણ અન્ન પુરવઠા મેળવી શકે છે. વૃદ્ધો, વિધવા, ગરીબો કે સંસ્થા વૃદ્ધાશ્રમ કે અનાથાશ્રમમાં રહેતા હોય તેમને લાભ મળવાપાત્ર થશે. લાભાર્થીઓએ પોતાના મળવાપાત્ર અનાજ પૂરતા પ્રમાણ મળે છે કે નહીં તેની તકેદારી રાખે તે જરૂરી હોવાનું તેમણે વધુમાં વધુ જણાવ્યું હતું. કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ખેતીવાડીમાં પિયત માટે દિવસે વીજળી મળી રહી છે. આદિજાતિ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે. નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત દરેક ઘરે પીવાનું પાણી નળથી મળે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. ઉમરગામ તાલુકામાં એપ્રિલથી આજ દિન સુધીમાં 15 દિવ્યાંગ કુટુંબોના 78 લાભાર્થીઓ વૃદ્ધ પેન્શન મેળવતા 66 કુટુંબોનો 332 લાભાર્થીઓ વિધવા પેન્શન મેળવવા 311 કુટુંબોનો 1553 લાભાર્થીઓ 25 શ્રમયોગીઓના 128 લાભાર્થીઓ અને અન્ય 2542 કુટુંબોના 12,770 લાભાર્થીઓ મળી કુલ 2,960 કુટુંબોના 14,808 લાભાર્થીઓનો કેટેગરી વાઇઝ ઉમેરો કરાયો છે. તેમને પણ આ યોજના હેઠળ રાશન મળી રહેશે. આ કાર્યક્રમ દરમિયાન રાજ્યમંત્રી અને મહાનુભાવોના હસ્તે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળના લાભાર્થીઓનું સન્માન કરવા ઉપરાંત રેશન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે COVID-19 દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલી કામગીરી તેમજ કિસાન સૂર્યોદય યોજના અંગેની ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ લાભાર્થીઓના સમાવેશ અંગેની ફિલ્મ વન નેશન વન કાર્ડ કવિકીનું વર્ચ્યુઅલી નિદર્શન કરાયું હતું. પ્રાંત અધિકારી સીપી પટેલે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી સરકારી લાભો મેળવવા માટે સજગ થઈ જાગૃત બનવા અને લાભ લેવા વંચિત રહેતા લોકોને લાભ આપવા માટે મદદરૂપ થવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મનીલાલ પટેલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ જયાબેન પટેલ, RR નાઘેરા, ઉમરગામ મામલતદાર RR નાઘેરા, ઉમરગામ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ પટેલ, મહામંત્રીઓ રામદાસભાઈ વરઠા અને પ્રકાશભાઈ પટેલ, ઉમરગામ તાલુકા સરપંચ સંઘના પ્રમુખ નરોત્તમભાઈ પટેલ, વિવિધ ગામોના સરપંચો, અગ્રણીઓ, ગ્રામજનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ સંસ્થાન અને પંચાયતી રાજના સહયોગથી જિલ્લા પંચાયત દાદરાનગર હવેલી દ્વારા તારીખ 19ના રોજ જિલ્લા પંચાયત DNA દ્વારા લોકસભા અભિયાન 2021 અને 2022 અંતર્ગત ગ્રામ પંચાયત વિકાસ યોજના GPDPની અસરકારક રચના માટે પંચાયતી રાજ સંસ્થાનું ક્ષમતા નિર્માણ અને હાથ ધરાનું આયોજન કરવામાં આવ્યું.
રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ સંસ્થાન અને પંચાયતી રાજના સહયોગથી જિલ્લા પંચાયત ડીએનએચ દ્વારા તારીખ 19ના રોજ જિલ્લા પંચાયત ડીએનએચ દ્વારા લોકસભા અભિયાન 2021-22 અંતર્ગત ગ્રામ પંચાયત વિકાસ યોજના જીપીડીપીની અસરકારક રચના માટે પંચાયતી રાજ સંસ્થાનું ક્ષમતા નિર્માણ અને હાથ ધારાનું આયોજન કરવામાં આવ્યું. તારીખ 20 જાન્યુઆરી 2021 દમનગંગા સર્કિટ હાઉસ ખાતે સિલવાસામાં એસએ એકે ભંજા એસોસિએટ પ્રોફેસર એનઆઈઆરડી અને પીઆર અને શ્રી મોહ તાકીદ્દીન સિનિયર સલાહકાર તમામ જિલ્લા પંચાયતના સભ્યો સરપંચો અને લાઇનના વિભાગના ફ્રન્ટલાઇન વર્કરોને તાલીમ આપવામાં આવી હતી. શિક્ષણ પણ શ્રીમતી ઉપસ્થિત રહ્યા હતા. નિશા ભાવર પ્રમુખ જિલ્લા પંચાયત, શ્રી દીપક કુમાર પ્રધાન ઉપપ્રમુખ જિલ્લા પંચાયત, શ્રી એચ એમ ચાવડા સીઈઓ ડીપી, શ્રી એમ કે રાણા ડીપીઓ, જુનિયર એન્જિનિયર્સ, પંચાયત સચિવો અને જિલ્લા પંચાયતના અન્ય અધિકારી, ડીએનએચ વિકાસ અને આયોજન અધિકારી દાદરા અને નગર હવેલી સિલવાસામાં ઉપસ્થિત રહ્યા હતા. પિછલે દો દિન સે હમ ટ્રેનિંગ લે રહે હૈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ હૈદરાબાદ સે. કાફી જ્યાદા હમકો નોલેજ મિલી હૈ જો ટ્રેનિંગ સેશન્સ હૈ ઉસકે બારે મેં હમકો સમજાયા ગયા હૈ કે ગ્રામ પંચાયત કા ક્યા રોલ હૈ, ડિસ્ટ્રિક્ટ મેમ્બર્સ કા ક્યા રોલ હૈ ઓર ક્યા રૂલ્સ ફોલો કર સકતે હૈ, અપ્લાય કર સકતે ઉસકે બારે મેં હમકો ટ્રેનિંગ દી. ઇસમે કોન કોન ઉપસ્થિત રહે હૈ ઇસ ટ્રેનિંગ પ્રોગ્રામ મેં? ઇસમે હમારે સીઓ સાહેબ ચાવડા જી और वाइस प्रेसिडेंट है दीपक प्रधान जी और डीपीओ है मिथुन राणा जी और सभी सरपंच 20 पंचायत के सरपंच और डिस्ट्रिक्ट मेंबर्स प्रेजेंट हैं और मंत्री जीपीडीपी ग्रोथ डेवलपमेंट उसके लिए है. આજે બે દિવસનું ટ્રેનિંગ છે પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશનના એક્ટ પ્રમાણે. જે નવા પણ સરપંચ અને જિલ્લા પંચાયત સદસ્ય ચૂંટાઈને આવ્યા છે એ લોકોએ જીપીડીપી પ્લાન બનાવવાનો હોય છે આવતા વર્ષમાંનું, એક્શન પ્લાન કે કયું કયું કામ થશે, કેવી રીતે થશે. તો બધા જ સરપંચ અને જિલ્લા પંચાયત સભ્ય નવા ચૂંટાઈને આવ્યા હોય, એ લોકોને આઈડિયા નહીં હોય કેવી રીતે કરવાનું. તો ભારત સરકારની સ્કીમ છે તો તેના તહત એનઆઈઆરડી દ્વારા એક ટ્રેનિંગ આપવામાં આવે છે દરેક ચૂંટાયેલા સરપંચ અને દરેક ચૂંટાયેલા સભ્ય અને જીપીડીપીના કનેક્ટેડ લાઇન ડિપાર્ટમેન્ટના ઓફિસરો, જેમાં સીઓ સર, ડીપીઓ સર અને એમની નીચેના પંચાયત સેક્રેટરીઝ અને ઓલ જુનિયર એન્જિનિયર્સ, એ લોકો બધાને જાણવા વિશે જીપીડીપી વિશે ટ્રેનિંગ આપવામાં આવે છે કે ભારત સરકારનું જે ગવર્મેન્ટનું પોર્ટલ છે જીપીડીપીનું, એના પર કેવી રીતે બધા દરેક પંચાયતના ગ્રામસભામાં કામો એપ્રૂવ કરીને એ કામનું અપલોડ જીપીડીપીનું જે પોર્ટલ છે ભારત સરકારનું, એ પોર્ટલ પર કેવી રીતે અપલોડ કરવું જોઈએ એના વિશેની સંપૂર્ણ ટ્રેનિંગ આપવામાં આવી છે. ભારત સરકારના સહયોગથી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ હૈદરાબાદ છે એ એક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે. એના દ્વારા પંચાયતીરાજ સિસ્ટમમાં જે કંઈ ગ્રામ પંચાયત છે, બ્લોક પંચાયત છે કે ડિસ્ટ્રિક્ટ પંચાયત છે, એના જે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છે એમને પંચાયતીરાજ ઇન્સ્ટિટ્યૂશનમાં કામ કઈ રીતે કરવું, ગામના વિકાસ માટે, ગામના ડેવલપમેન્ટ માટે કઈ રીતે તમારે પૂર્વ આયોજન કરવું, એ સંદર્ભમાં આજે અને ગઈકાલે એમ બે દિવસથી એક ટ્રેનિંગ સેશન રાખવામાં આવ્યું છે. અને ત્યાંથી હૈદરાબાદ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસરો અને એસોસિએટ પ્રોફેસરને એમના દ્વારા તાલીમ આપવામાં રહી. આ તાલીમમાં ગ્રામ પંચાયત લેવલે ગ્રામ પંચાયતના સરપંચશ્રી, તલાટી કમંત્રીશ્રી અને જુનિયર એન્જિનિયરો કે જેનો ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા છે, એમને એક તો કેપેસિટી બિલ્ડિંગ એમનું કરવું કે પ્લાન કઈ રીતે બનાવવું, એ સંદર્ભમાં એમને એમના દ્વારા તાલીમ આપી અને માહિતગાર કરવામાં આવ્યા છે. સાથે સાથે જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ પણ આ તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. મેઇનલી આ ટ્રેનિંગ રાખવાનો મુખ્ય આશય ગ્રામ પંચાયતે દર વર્ષે વિલેજ ડેવલપમેન્ટ પ્લાન બનાવવાનો થાય. એ વિલેજ ડેવલપમેન્ટ પ્લાન કઈ રીતે બનાવવો, એમાં કઈ કઈ બાબતો ધ્યાને રાખવી, કઈ કઈ બાબતો એમાં આવરી લેવી, આનું સંપૂર્ણ જ્ઞાન અને સમજ એમને પીપીટી જે પ્રેઝન્ટેશન દ્વારા પણ આપવામાં આવ્યું છે અને પ્રેક્ટિકલી પણ એમને નોલેજ આપવામાં આવ્યું છે. એટલે આ તાલીમ કાર્યક્રમથી જે નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓ છે, જનપ્રતિનિધિઓ છે, એમને આગામી વર્ષ માટેનું જે બજેટ બનાવવાનું થાય, જે પ્લાન બનાવવો થાય ગામનો ડેવલપમેન્ટ પ્લાન, એમાં ખૂબ જ ઉપયોગી નીવડશે. વલસાડ જિલ્લામાં હાઈવે નંબર 48 પર ફાસ્ટ ટ્રેક પર ચાલતા વાહનોને કાબૂમાં લેતા પોલીસ દ્વારા સતત કેસ થઈ રહ્યા છે. ત્યારબાદ હવે પોલીસ દ્વારા વાહનોને કાબૂમાં લેવા માટે નવી તરકીબ અપનાવી રહી છે, જેમાં હાઈવે પર સીસીટીવી કેમેરા લગાવી તેના ઉપર વાહનોને કાબૂમાં લેવાનો પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે.
સુરત રેન્જ આઈજી રાજકુમાર પંડ્યાની સૂચના અને પોલીસ વડા રાજીતસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ હાઈવે પર ફાસ્ટ ટ્રેક પર ચાલતા વાહનોને ઝેર કરવા માટે હવે હાઈવે પર સીસીટીવી કેમેરા લગાવાયા છે, જેનું ઉદ્ઘાટન આજરોજ વલસાડ એસપી દ્વારા બગવાડા ટોલ નાકા પર કરાયું છે. હાલ પ્રાયોગિક ધોરણે કેમેરા ગોઠવવામાં આવ્યા છે. આ કેમેરા સતત ફાસ્ટ ટ્રેક પર ચાલતા વાહનો પર સતત નજર રાખશે. જો ભારે વાહન સતત ફાસ્ટ ટ્રેક પર ચાલશે તો તેમને મેમો આપી દેવાશે. આ સિવાય આ કેમેરા અકસ્માત પણ કામ લાગશે. આ કેમેરાનો અનોખો પ્રોજેક્ટ હાથ ધર્યો છે, જેનો મોટો ફાયદો વલસાડના લોકોને કરવામાં આવશે. વલસાડ જિલ્લામાં 65 કિલોમીટર લાંબો નેશનલ હાઈવે આવેલો છે અને આ સૌથી બિઝીએસ્ટ નેશનલ હાઈવે છે. આ હાઈવે ઉપર જે ભારે વાહનો છે એ લેન્ડ ડિસિપ્લિનનું પાલન કરે, અકસ્માતોનું પ્રમાણ ઘટે, તેના માટે સુરત રેન્જ આઈજી સાહેબની સૂચનાથી એને એક ટેકનિકલ સોલ્યુશન માટે આજે ડેમો કરવામાં આવ્યો હતો કે ભારે વાહનો જે છે એના ઓટોમેટિક એના ચલન ઇસ્યુ થઈ જાય અથવા તો એ વાયોલેશન કરી રહ્યા છે એના પિક્ચર્સ અને વિડીયો કેપ્ચર થઈ જાય, જેના આધારે તેમના ઉપર કાયદેસર કાર્યવાહી થઈ શકે અને રોડને વધારે સુરક્ષિત બનાવી શકીએ એના માટે આજે એક ડેમો કરવામાં આવ્યો હતો. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો. વાપી જીઆઈડીસીની એક પેપર મિલમાં લાગી ભીષણ આગ. અને પાડી કોલેજમાં કોરોના ગાઈડલાઈન્સ સાથે પરીક્ષાનો પ્રારંભ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વાપી જીઆઈડીસીમાં લાગી આગ પેપર મિલના પ્રાઇવેટ જગ્યામાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. પ્લાસ્ટિક વેસ્ટમાં આગ લાગતા ફાયર ફાઇટર આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો કરી રહ્યા છે. વાપી જીઆઈડીસીમાં આગ લાગી છે. પેપર મિલના પ્રાઇવેટ જગ્યામાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આગ પ્લાસ્ટિક વેસ્ટમાં લાગી હતી. ફાયર ફાઇટરના આગ જવાનો આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો કરી રહ્યા છે. ફાયર બ્રિગેડની 5 ટીમ પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા માટે લાગ્યા હતા. પેપર મિલના ખાલી જગ્યા પર વેસ્ટની જગ્યા પર આગ લાગી હતી. લોકોમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. પેપર મિલના પ્રાઇવેટ જગ્યામાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. વલસાડના રૂરલ પોલીસ સ્ટેશનમાં માર્ગ સલામતી અને ટ્રાફિક માસની ઉજવણીના ભાગરૂપે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પટાંગણ કર્મચારીઓ દ્વારા શપથ લેવામાં આવી. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં માર્ગ સલામતી અને ટ્રાફિક માસની ઉજવણીના ભાગરૂપે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પટાંગણમાં કર્મચારીઓ દ્વારા શપથ લેવામાં આવી હતી, જેમાં તમામ નિયમો અને કાયદાનું તેમના દ્વારા પાલન કરવામાં આવશે અને તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરવામાં આવશે તેવી શપથ લેવામાં આવી હતી. દાદરા નગર હવેલી અને દમણ અને દીવ બંને કેન્દ્ર શાસિત પ્રદેશોના વિલયના એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે બાંધકામના દિવસે નાની દમણના વોર્ડ નંબર 7માં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. દમણ અને દાદરા નગર હવેલી બંને કેન્દ્ર શાસિત પ્રદેશો અને દમણ અને દીવ કેન્દ્ર શાસિત પ્રદેશોનો 26 જાન્યુઆરી સવારે 8 વાગે ભાજપ અધ્યક્ષ દમણના જિલ્લા પ્રમુખ અને વોર્ડ નંબર 7ના કાઉન્સિલરની અધ્યક્ષતામાં સંયુક્ત રાજ્ય પ્રદેશોના એક વર્ષ પૂર્ણ થવા પ્રસંગે બાંધકામના દિવસે નાની દમણ વોર્ડ નંબર 7માં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દમણના જિલ્લા પ્રમુખ અને વોર્ડ નંબર 7ના કાઉન્સિલર શ્રી અશ્વિ દમનિયા, વોર્ડના રહેવાસીઓ અને બાળકોને બંને કેન્દ્ર શાસિત પ્રદેશોના વિલીનીકરણના એક વર્ષ પૂર્ણ કરવા અભિયાનમાં તેમના પ્રયત્નોને ઉત્સાહપૂર્વક ટેકો આપ્યો હતો, પરંતુ ખુશી વ્યક્ત કરી હતી અને સ્વચ્છતાનો સંદેશ પણ આપ્યો છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો.
અને પાડી કોલેજમાં કોરોના ગાઈડલાઈન્સ સાથે પરીક્ષાનો પ્રારંભ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. પાડી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં કોરોના ગાઈડલાઈન સાથે પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો. એક ક્લાસમાં 20 વિદ્યાર્થીઓ સાથે બે બેચમાં વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ કરવામાં આવી. કોરોના મહામારીને લઈ દેશભરમાં શાળા કોલેજો બંધ કરવામાં આવી છે, ત્યારે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ 10 થી ધોરણ 12ના વર્ગો ચાલુ કરવા જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે જેપી પાડીવાલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આજરોજ બુધવારના સરકારના કોરોના ગાઈડલાઈન મુજબ પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ માસ્ક પહેરવું, સેનિટાઈઝ, થર્મલ સ્કેનિંગ કોલેજમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને દરેક વર્ગમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે એક બેન્ચ પર એક જ વિદ્યાર્થીને બેસાડવામાં આવ્યા છે. કોલેજના સુપરવાઇઝર સીએમ ગામિતના જણાવ્યા મુજબ બે બેચમાં પરીક્ષા લેવામાં આવી રહી છે, જેમાં સવારે 9:30 થી 11:30માં 300 વિદ્યાર્થીઓ અને બપોરે 1:30 થી 3:30માં 242 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. યુનિવર્સિટીના માર્ગદર્શન હેઠળ એક દિવસે કોમર્સ અને એક દિવસે આર્ટસ વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે. આજે ટીવાય બીકોમના એકાઉન્ટનું પેપર હતું અને એસવાય બીકોમના વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી રહ્યા છે. કોલેજના આચાર્ય ડોક્ટર હર્ષાબેન પટેલના નેજા હેઠળ એક ક્લાસમાં 20 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે. સુપરવાઇઝર તરીકે સીએમ ગામિત, એમ કે પટેલ વગેરે સેવા બજાવી રહ્યા છે. કોરોનાના સંજોગોમાં અમે સેફ ડિસ્ટન્સિંગ, સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઇઝની બધી વ્યવસ્થા કરી છે. એક જ બ્લોકમાં યુનિવર્સિટીના ગાઈડન્સ મુજબ માત્ર 20 વિદ્યાર્થીઓને એક રૂમમાં બેસાડ્યા છે અને એક સેશનમાં 300 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. સવારે 9:30 થી 11:30 સુધી અને ત્યાર પછી બપોર પછી 1:30 થી 3:30 સુધી 242 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. એટલે અહીં વિદ્યાર્થીઓ સાથે આવતા નથી, અલગ અલગ રીતે આવે છે અને અમે સંપૂર્ણ રીતે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું છે અને અમારા આચાર્ય શ્રી ડૉક્ટર હર્ષાવર્તીબેન પટેલના ગાઈડન્સ નીચે અમે કામ કરી રહ્યા છીએ. હું સીએમ ગામિત અને મારી સાથે એન કે પટેલ પણ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કામ કરી રહ્યા છીએ અને એક્ઝામ ખૂબ શાંતિથી ચાલી રહી છે, કોઈ પ્રોબ્લેમ નથી અને વિદ્યાર્થીઓ પણ ખૂબ હોંશે હોંશે પરીક્ષા આપી રહ્યા છે. વાપી ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષા ચાલકની થઈ હત્યા, કોઈ અજાણ્યા ઈ સમયે કરી હત્યા. તીક્ષ્ણ હથિયાર વડે રિક્ષા ચાલકની હત્યા કરી હત્યારા થયા ફરાર. વાપી ડુંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષા ચાલકની હત્યા થતા ચકચાર મચી જવા પામી છે. કોઈ અજાણ્યા ઈસમોએ હત્યા કરી ફરાર થયા છે. હત્યારાએ કોઈ તીક્ષ્ણ હથિયાર વડે રિક્ષા ચાલકની હત્યા કરી ફરાર થઈ ગયા હતા. વલસાડ જિલ્લા પોલીસે ઘટનાની જાણ મળતા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ફોરેન્સિક લેબની ઘટનાસ્થળે પણ પહોંચી ગઈ હતી. મરનાર વ્યક્તિનું નામ અખિલેશ જશરી પાલ અને ઉંમર 30 હતું. પોલીસે આ ઘટનાની જાંચ શરૂ કરી છે.
ઉમરા પોલીસ સ્ટેશનમાં રાકેશ પાલ કરીને ફરિયાદી છે, એને પોતાની ફરિયાદ આપેલી છે કે એના કુટુંબિક મામાજીનો દીકરો અખિલેશ પાલ જે રિક્ષા ડ્રાઇવિંગ કરે છે એ સવારે પોતાના ઘરેથી 7 વાગે નીકળી અને પોતાના ધંધા માટે ગયેલ. દરમિયાન એને કોઈ અન્ય રિક્ષાવાળાએ જાણ કરેલી કે એ જે ડુંગરા પોલીસ સ્ટેશનના ગુરુદ્વારા પાસેની એક જગ્યા છે તે રસ્તા ઉપર એની ડેડ બોડી પડેલી છે રિક્ષાની અંદર. જે સંબંધે ફરિયાદ આપતા પોલીસે ફરિયાદ દાખલ કરી અને હાલ તપાસ હાથ ધરેલી છે. હાલ લૂંટના ઈરાદા સાથે કોઈ એનું ખૂન કરેલું હોય એવું જણાઈ આવેલ છે. દરેક પાસા હેઠળ એને તપાસી રહ્યા છીએ અને ટૂંક સમયમાં જ આરોપી મળી જશે એવું હાલ જણાઈ રહ્યું છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ધોળીપાડા ખાતે અન્ન સલામતી કાયદા હેઠળ અભિવાદન સમારોહ યોજાયો. દાદરા નગર હવેલીમાં લોકસભા અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વાપી જીઆઈડીસીની એક પેપર મિલમાં લાગી ભીષણ આગ. અને પાડી કોલેજમાં કોરોના ગાઈડલાઈન્સ સાથે પરીક્ષાનો પ્રારંભ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.